સ્ટુડન્ટ્સ, તમે છો મિલાપ સરની સાથે અને આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર ચેન્જ ધ ટેક્સ્ટ એના છેલ્લા ભાગની પ્રથમ વિડિયોની શરૂઆત કરી રહ્યા છીએ. જે છેલ્લો ભાગ છે ચેન્જ ધ ટેક્સ્ટનો, એની અંદર એનું નામ છે ચેન્જ ધ વોઇસ. પણ આ વિડિયોની મારે લગભગ 3-4 ભાગ બનશે, લગભગ 3 ભાગ તો ઓછામાં ઓછા બનશે જ, બરોબર? તો આપણે વાત કરીએ ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ચેન્જ ધ વોઇસની, કે ચેન્જ ધ વોઇસ એટલે કે અવાજ બદલો આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં. તો સાહેબ આ કયો અવાજ છે? તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે એક્ટિવ વોઇસનું ગુજરાતી શું થાય? તો એક્ટિવ વોઇસનું ગુજરાતી થાય કર્તરી અને કર્મણી પ્રયોગ. હું અહીંયા લખી દઉં છું, એક્ટિવ વોઇસ એટલે કર્તરી અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. સાહેબ કર્તરી અને કર્મણી આ તો અમે નવું સાંભળ્યું. હા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી તમે જે ધોરણ 8 સુધી અને હમણાં જે ધોરણ 9 માં જે આજ પહેલા મેં જે વિડીયો મોકલી છે એ બધું તમે જે પણ ભણ્યા એ એકદમ સરળ હતું, બરોબર? એટલે એકદમ સાવ આવડી જાય એવું હતું, પહેલી જ વારમાં મગજમાં ઉતરી જાય એવું હતું. પરંતુ આજથી તમે જે ભણવા જઈ રહ્યા છો એ બધા ટોપિક તમારા જીવનમાં ખૂબ જ અગત્યના છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે લોકો અંગ્રેજી કેટલું સ્મૂથલી બોલી શકે છે, સરળતાથી બોલી શકે છે, તો એમની જે કેચઅપ શક્તિ હોય છે, બોલવાની જે પદ્ધતિ હોય છે, એ ચેન્જ ધ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, બરોબર? આ બધા ઉપર એમની બરોબર પકડ આવી ગઈ હોય છે. આ બધાના એક એક નિયમોને લોકો બરોબર સમજેલા હોય છે, એટલા માટે તેઓ સરળતાથી અંગ્રેજી બોલી શકતા હોય છે. તો તમારે હવેથી જેટલા પણ આ ચેપ્ટર હું શીખવાડું એ બધા તમારે બહુ જ ધ્યાનથી અને સતત વધારે ને વધારે વાંચન કરી કરીને આપણે તમારે શીખવાના રહેશે. તો શરૂઆત કરીએ આજની આ વિડિયોની. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની અંદર જો હું તમને કહી દઉં, અત્યાર સુધી આપણે કોઈ પણ વિધાન વાક્ય ભણતા, જેમ કે આ છે રીતેશ પ્લેસ અ ક્રિકેટ ડેઈલી, કે રીતેશ દરરોજ ક્રિકેટ રમે છે, બરોબર? તો એ સાદું વાક્ય, વિધાન વાક્ય કહેવાતું. હું તો કહું છું નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, પણ આવા જેટલા પણ વાક્યો હતા એને આપણે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગ કહીશું. કર્તરી પ્રયોગ કેમ કહેવાય? કારણ કે કર્તરી પ્રયોગ એટલા માટે કહેવાય કારણ કે એની શરૂઆત કર્તાથી થતી હતી. શેનાથી થતી હતી? કર્તાથી, એમાં મુખ્ય કર્તા હતો. હવે કર્મણી પ્રયોગમાં મુખ્ય કોણ હશે? કર્મ હશે, બરોબર? તો પહેલા આગળ જોઈ લઈએ. યાદ રાખવામાં આપણને આપી છે, તમને બધાને મેં પીડીએફ મોકલી હતી. જો તમે પીડીએફ ચોપડામાં લખી દીધી હોય તો ચોપડો તમારી જોડે રાખજો, જેથી તમને વધારે ખ્યાલ આવે. નંબર 1 આપણને આપે છે એક્ટિવ વોઇસમાં આપેલ કર્મને પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને મૂકો, બરોબર? એક્ટિવ વોઇસમાં આપેલ કર્મને પેસિવ વોઇસમાં કર્તાને સ્થાને મૂકો, એટલે આજે રીતેશ છે કર્તા છે, એને પાછળ કર્મને સ્થાને મૂકવાનું. કર્મ કોણ છે આપણને ખબર નથી, એ આગળ જોઈએ આપણે કર્મ કેવી રીતે શોધાય બધું આવશે. પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકૃત જ વપરાય. એટલે જો મેં તમને ધોરણ 8 માં યાદ કરો, જે વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા હતા ને, એમને મેં 4 મહિનાનું લેશન આપ્યું હતું. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, જે નવા વિદ્યાર્થીઓ અત્યારે વિડીયો જોતા હોય, મેં મારા જૂના વિદ્યાર્થીઓને 4 મહિનાનું લેશન આપ્યું હતું. તારીખ 25 જુલાઈ 2019 થી લઈને 25 નવેમ્બર 2019 આ 4 મહિનાનું હોમવર્ક આપ્યું હતું. યાદ આવે છે? મૂળરૂપ, ભૂતકાળરૂપ, ભૂતદળરૂપ, પેલી 8મા ધોરણની ગ્રામર બુકમાંથી પાના નંબર 36-41 હતું, બરોબર? 36-40 હતું, સોરી, બરોબર? અને એ બધા લોકોએ 10-10 વખત લખ્યું હતું. તો જો એ તમને બધું લખેલું હવે અહીંયા કામમાં આવશે, કારણ કે આપણે ભૂતકૃતની જરૂર છે. એટલે મતલબ કે તમને જો આ કાળ શીખવું હોય, તમારે સોરી આ જે ચેપ્ટર છે તમારે શીખવું હોય ચેન્જ ધ વોઇસ, તો સૌથી પહેલા અગત્યનું છે તમને ભૂતકૃદંતનું રૂપ આવડતું હોવું જોઈએ. ભૂતકાળ નહીં, ભૂતકૃદંત. ભૂતકૃદંત કોને કહેવાય? દાખલા તરીકે ગો છે, તો ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ છે, અને એનું ભૂતકૃદંતનું રૂપ ગોન થાય છે, બરોબર? તો આ તમને આવડતું હોવું જોઈએ. આ જો નહીં આવડે ભૂતકૃદંતનું રૂપ ગોન, તો તમને આમાં ખબર પડશે નહીં. રે તમામ વિદ્યાર્થીઓએ આને મોડે કરવાનું છે. મારી પાસે પેજીસ હશે તો હું તમને વોટ્સઅપ મોકલી આપું છું. ચલો ત્યારબાદ 4 નંબરમાં છે એક્ટિવ વોઇસમાં આપેલ કર્તાને પેસિવ વોઇસમાં કર્મને સ્થાને મૂકો અને તેની આગળ બાય મૂકો. એટલે ઇન શોર્ટ હું તમને કહું આ શું છે. દાખલા તરીકે પહેલા આપણે એવું કહેતા હતા કે ગાય દૂધ આપે છે, અને હવે આપણે એવું કહેવાનું છે કે દૂધ ગાય દ્વારા આપવામાં આવે છે. હમણાં લોકડાઉન ગયું, તમારે તમારા પડોશીના ઘરે જવું છે,
તમારા તમારા પડોશીના ઘરની વચ્ચે થોડી ઊંચી પાળી છે, દિવાલ છે, જે તમને કૂદવામાં કદાચ થોડી તકલીફ પડશે. તમારા મમ્મી પપ્પાનું સતત કહેવું એવું છે કે બેટા તું ફરીને જા, એટલે કે દરવાજો, આપણો દરવાજો ખોલીને, એનો દરવાજો ખોલીને પછી એના ઘરમાં અંદર જા, બરોબર. પણ આપણે શું કરતા હોય છે, સીધી પાળી કૂદી જઈએ છીએ. એટલે આપણે મમ્મી પપ્પા આપણને કહે એના કદાચ આપણે ઉલટું કામ કરીએ છીએ. અહીંયા આપણે ઉલટું કામ કરવાનું છે, સીધું વાક્ય આપી છે એનું ઉલટું બનાવવાનું છે. કર્મથી સ્ટાર્ટ કરીને કર્તાને પાછળ મૂકીને બનાવવાનું છે, બરોબર. તો એ થયું, જેમ કે મેં તમને કીધું એ ફરીથી યાદ રાખજો કે ગાય દૂધ આપે છે, એની જગ્યાએ હવે આપણે શું બનાવવાનું, કે દૂધ ગાય દ્વારા આપવામાં આવે છે, આવું વાક્ય આપણે બનાવવાનું છે. કર્તા અને કર્મને કેવી રીતે ઓળખશો, મેં હમણાં જ કીધું કે કર્તા તો કર્મ જગ્યાએ મૂકે, પણ કર્મ કોણ અહીંયા, તો કર્મને કેવી રીતે ઓળખશો એ જોઈએ. હુથી પ્રશ્ન પૂછવાથી જવાબ મળે એને કર્તા કહેવાય, આપણને ખ્યાલ જ છે. દાખલા તરીકે આપણે રિટેસ પ્લેસ અને ક્રિકેટ ડેરી છે, બરોબર. અહીંયા હું વડે વાક્ય બનાવો તો આને કાઢીને આપણે શું લખતા, હું પ્લેઝ અ ક્રિકેટ ડેલી, બરોબર. તો રીતેશ એ કરતા છે, પાક્કું ખબર છે. કર્મ શું અને કોને દ્વારા પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને કર્મ કહેવાય. હવે આપણે પ્રશ્ન પૂછે અહીંયા, રીતેશ પ્લેઝ અ ક્રિકેટ ડેલી, રીતેશ દરરોજ ક્રિકેટ રમે છે, રીતેશ દરરોજ શું રમે છે, ક્રિકેટ. તો આ ક્રિકેટ શું થયું, કર્મ થયું, તો પકડાઈ ગયું કર્મ. અને કોને દ્વારા પણ પૂછાય, પણ રીતેશ અહીંયા કોને રમે છે તો એ યોગ્ય નથી, બરોબર. કોને કોને તો મતલબ કોઈ નામ હોય તો હોય, બરોબર. એટલે જવા દો, એટલે એ ગૌણ કર્મ માટે આવે છે. નોટ અહીંયા આપ્યું છે કે સુધી પ્રશ્ન પૂછવાથી મુખ્ય કર્મ મળે છે, જ્યારે કોને પ્રશ્ન પૂછવાથી ગૌણ કર્મ મળે છે, બરોબર. તો કોને માટે ગૌણ કર્મ માટે યુઝ કરવાનું, જેમાં બે કર્મ એની વાત છે, બરોબર. ત્યારબાદ અહીંયા આપણને કોઠો આપે છે, મેં તમને કોઠો પણ પીડીએફમાં મોકલી આપ્યો છું, તમે બરોબર વાંચ્યો હશે, ના વાંચ્યો તો બેટા વાંચી લેજો, કારણ કે કોઠા ઉપરથી આપણે આગળ કરી શકીશું, બરોબર. હું તમને એક્ઝામ્પલ્સ બતાવું. જો અત્યાર સુધી આ બધું રહીને એક્ટિવ વોઇસ એ આપણે ભણી ગયા છીએ, બરોબર. અને આ પેસિવ વોઇસ છે ને આપણે ભણવાનું છે. સાદો વર્તમાન ભણી ગયા, ભૂતકાળ ભણી ગયા, સાદો ભવિષ્ય ભણી ગયા, ચાલુ વર્તમાન ભણી ગયા, ચાલુ ભૂતકાળ ભણી ગયા. ખાલી કદાચ તમે પૂર્ણ ભૂતકાળ તમે નહીં ભણ્યા હોય, પૂર્ણ વર્તમાન કાળ પણ આઠમા ધોરણમાં છઠ્ઠો ચેપ્ટરમાં ભણી ગયા. સિમ્પલ મોડેલ ઓક્સિલરી અને પરફેક્ટ મોડેલ ઓક્સિલરી. સાહેબ આ મોડેલ ઓક્સિલરી શું છે તો હું તમને કહી દઉં. પેલું શેલ, કેન, મે, માઇટ આ બધું આવતું હતું ને, એ બધું મોડેલ ઓક્સિલરી છે, બરોબર. ચિંતા નહીં કરવાની, બધું આવી જાય એવું જ છે. શરૂઆત કરીએ રીતેશ પ્લેસ અ ક્રિકેટ ડેલી, કે રીતેશ દરરોજ એક ક્રિકેટ રમે છે, રોજ એક વખત ક્રિકેટ રમે છે, બરોબર. હવે આ વાક્ય એસ કે એ સોળું ક્રિયાપદનું એસ કે એ સોળું રૂપ મતલબ પહેલો કાળ છે. તો હવે આની જગ્યાએ આપણે આ લખવાનું છે, એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. શું કીધું તો આપણને, કર્મને કર્તાને સ્થાને મૂકો તો અ ક્રિકેટ. ત્યારબાદ એમ ઇઝ આર, ક્રિકેટ ની સાથે શું લગાવીશું, એમ આવે ના આવે, આર આવે ના આવે, ઇઝ આવે, કેમ કે અ ક્રિકેટ છે એટલે ઇઝ. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, પ્લે નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે, પ્લેડ થશે. ત્યારબાદ અહીંયા કીધું તું કે ભાઈ પેસિવમાં કર્મને સ્થાને મૂકો અને તેની આગળ બાય મૂકો કર્તાને, તો કર્તાને અહીંયા મૂકો, એની આગળ બાય મૂકું છું, તો બાય રીતેશ નું રીતેશ અને અન્ય શબ્દ ડેઈલી. સમજણ પડી, આ થઈ ગયું આપણું, જોઈ લો. નંબર 2, કેતનભાઈ વોઝ ડ્રિંકિંગ અ ટી, ધ વોઝ ડ્રિંકિંગ મતલબ, વોઝ ડ્રિંકિંગ મતલબ ચાલુ ભૂતકાળ, આ ચાલુ ભૂતકાળ, આને ટીક કરી દઈએ પહેલા. વોઝ વર્બ પ્લસ ક્રિયાપદ નું આઈંગી વાળું રૂપ છે, હવે આપણે આ બનાવવાનું છે, વોઝ વર્બ પ્લસ બીઈંગ પાસ્ટ પાર્ટિસિપલ. કેતનભાઈ એટલે કેતનભાઈ વોઝ ડ્રિંકિંગ એટલે પી રહ્યા હતા, અ ટી એટલે ચા, શું પી રહ્યા હતા, અ ટી ચા, આ કર્મ છે, કર્મને આગળ લાવો, અ ટી, અ ટી વોઝ બીઈંગ ડ્રંક. સમજણ પડતી હોય તો, બાય કેતનભાઈ છે, એકદમ સરળ પણ મહેનત કરવી પડે, સેન્ટેન્સીસ ઘણો લખવા પડે, બરોબર, સોલ્વ કરવા પડે, બાકી ના આવડે. આગળ, મિલાપભાઈ હેઝ ટોટ એન ઇંગ્લિશ સિન્સ 2013, હેઝ ટોટ પૂર્ણ વર્તમાન કાળ, આપણે આમાં ફેરવવાનું છે, બરોબર. જોઈએ, મિલાપભાઈ એટલે મિલાપભાઈ હેઝ ટોટ એટલે ભણાવી રહ્યા છે, મતલબ ભણાવે છે, વર્ષોથી ભણાવે છે, એન ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ સિન્સ 2013 એટલે કે 2013 થી ભણાવી રહ્યા છે. શું ભણાવી રહ્યા છે, એન ઇંગ્લિશ, તો એન ઇંગ્લિશ, ઇંગ્લિશ
ત્યાર પછી છે હેઝ બીન ટોટ, હેઝ બીન ટોટ કોના દ્વારા? બાય મિલાપભાઈ. સિન્સ 2013 બરોબર. નંબર 4, સુજલ કેન ક્લાઇમ્બ અ માઉન્ટેન, કે સુજન એક માઉન્ટેન એટલે કે એક પર્વત ચડી શકે છે બરોબર. તો શું ચડી શકે છે? પર્વત ચડી શકે છે. પર્વતને આગળ લાવીએ, આ જુઓ કેન ક્લાઇમ, કેન મોડલ ઓક્સિલરી છે, ક્લાઇમ મૂળરૂપ છે, તો મૂળરૂપ વાળું આ રહ્યું સિમ્પલ મોડલ ઓક્સિલરી છે, તો આપણે આમાં ફેરવવાનું છે પીવી માં બરોબર. તો અ માઉન્ટેન કેન બી ક્લાઇમ્બડ, જો મોડલ ઓક્સિલરી છે કેન, બી નું બી અને પાસ્ટ પાર્ટિસિપલ ક્લાઇમ્બ નું ક્લાઇમ્બડ, બાય સુજલ. અત્યારે હાલ તો મેં સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ચાર સેન્ટેન્સીસ બનાવ્યા છે. આવતા લેક્ચરમાં પણ સેન્ટેન્સીસ જ બનાવવાના છે. એના પછીના લેક્ચરમાં પણ લગભગ 3-4 લેક્ચર બનાવીશું, બધા સેન્ટેન્સ જ બનાવીશું. પછી ના ખબર પડે તો છેલ્લે તમે મને કમેન્ટ કરજો, તો પછી આપણે કંઈક બીજી રીત અપનાવીશું બરોબર. હું છું મિલાપ સર અને અહીંયા મારો મોબાઈલ નંબર આપ્યો છે. તમને કઈ ડિફિકલ્ટીઝ લાગતી હોય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, પરંતુ નાની લાગતી હોય તો હમણાં ના કરતા, કેમ કે હજુ 3-4 પીરિયડ બાકી છે આના, પછી શાંતિથી કરજો બરોબર. તો હવે પછી બીજા વિડીયોમાં જલ્દીથી મળીશું, ત્યાં સુધી આવજો.